હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને કાનૂની લડાઈમાંથી પીછેહટ કરવાની ધમકી સાથે લેટર અને જીવતા કારતૂસ તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. વિષ્ણુ ગુપ્તાને સુરક્ષા પ્રદાન કરવા ગૃહમંત્રીને સંબોધીને લખાયેલ આવેદન હિન્દુ સેના ગુજરાત દ્વારા આજે જામનગર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. જય શ્રી રામ. પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ. તાજેતરમાં મથુરાનો કેસ શ્રી કૃષ્ણ જન્મભૂમિ માટે હિન્દુ સેના લડી રહી છે, જેને લઈને કોર્ટમાં પણ ગયેલ છે. આવા સમયે કોર્ટમાં આપણા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાજી કોર્ટમાં ગયેલા હતા. એ સમયે એમના ઘરે એક પત્ર મળેલ છે અને તે ધમકીનો પત્ર હતો. મથુરાનો કેસ પાછો લઈ લો, નહીંતર આમાં આપેલા ત્રણ જીવતા કારતૂસ મોકલેલા હતા અને ચોથો કારતૂસ આપણા શરીરમાં ઘૂસી જશે અને આપની હત્યા કરી દેવામાં આવશે. વહેલામાં વહેલી તકે મથુરાનો કેસ પાછો લઈ લો એવી ધમકી મળેલ છે. અમે ભારત સરકારને એવી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આવા જેહાદી માનસિકતાઓને ઉપર કડકમાં કડક સજા મળે અને ખાસ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાજીને સુરક્ષા પૂરી પાડે. ભારત સરકાર પાસે એવી નમ્ર હિન્દુ સેના વતી વિનંતી છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જામનગરના દરેડ ગામે પાનના દુકાનદારને અન્ય અમુક શખ્સો વચ્ચે માથાકૂટ થયાનું પ્રકાશમાં આવ્યું છે. બંને પક્ષ એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 6 આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 4/2/2024 રોજ જામનગર જિલ્લાના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના દરેડ વિસ્તારની અંદર એક ઇપિકો કલમ 307 મુજબનો ગુનો દાખલ થયેલો છે, જેની અંદર હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે નીરજભાઈ નરેન્દ્રભાઈ નાખવા, જે પોતે દરેડ વિસ્તારમાં પાન મસાલાની દુકાન ધરાવે છે, અને તેમને ત્યાં ગઈકાલે સવારે 11:30 સુમારે જે આરોપી છે હરુણ હસમભાઈ ખફી, એ માવા લેવા માટે ગયેલો અને ફરિયાદીએ એમની પાસે માવાના પૈસા માંગતા માવાના પૈસા આપેલા નહીં અને જો ધંધો કરવો હોય તો પોતાને હપ્તો આપવો પડશે એવી માગણી કરેલી, અને ત્યારબાદ આ જે માગણી હતી અને ફરિયાદી સરેન્ડર ન થતા એમની પાસે જે લાકડી હતી એનાથી ફરિયાદીને માર મારેલો અને ત્યારબાદ ફોન કરી અને પોતાના બીજા સાગરીતોને બોલાવી લીધેલા અને ટોટલ 4 આરોપીઓએ થઈ ફરિયાદી અને એમના જે દીકરા છે એમને માર મારેલ, જેમાં એમને માથાની અંદર હેમરેજ આવેલ છે. અને આ અનુસંધાને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇપિકો કલમ 307, 384 અને આઈપીસીની અન્ય કલમો નીચે ગુનો દાખલ કરેલો છે અને સામે આઈપીસી કલમ 324 નીચે ક્રોસ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં સરકારના નેક્સ્ટ જેન ઈ હોસ્પિટલ પોર્ટલનો ઉપયોગ આરંભ કરવામાં આવ્યો છે, જેને પગલે ઓપીડીમાં દર્દીઓએ કેસ કઢાવવા કતારમાં નહીં ઊભું રહેવું પડે. મોબાઈલ પર આભા એપ ડાઉનલોડ કરી તેમાં આભા કાર્ડ બનાવી ઓપીડી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે, જેને પગલે ટોકન નંબર પ્રાપ્ત થશે જે 30 મિનિટ સુધી માન્ય રહેશે. જામનગરના કાલાવડ પંથકના નિકાવા ગામે એક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો પાન, તમાકુ અને બીડી સહિતની વસ્તુઓ ચોરી ગયા હોવાની માહિતી છે. દુકાનના સીસીટીવીમાં ચોરીની ઘટના ઝીલાઈ છે. ઓખા મંડળની જૂની અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં સોનેરી સાંજનો કલરવ નામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વાર્ષિક ઉત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ સાથે તેજસ્વી તથા વિવિધ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મીઠાપુર ટાટા કેમિકલ્સના અધિકારી એન કામથ ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે સંસ્થાનો ન્યૂઝલેટર લોન્ચ કરવામાં આવ્યો હતો. અમારે સ્કૂલ કા વાર્ષિકોત્સવ ઇસ સાલ 2023-24 કા 3 ફરવરી કો બડી ધૂમધામ સે મનાયા ગયા. ઇસમેં ટોટલ જો બચ્ચે થે ઉસમેં સે 60% બચ્ચો ને ઇસ પારિતોષિક વિતરણ સમારોહ મેં ભાગ લિયા. ઉસમેં સે કુછ બચ્ચે સાંસ્કૃતિક પ્રોગ્રામ દે રહે થે
और कुछ ऐसे थे जो पूरा साल हमारे स्कूल में हरीफाई चलती है, एक्टिविटीज चलती हैं, उसके विनर्स थे जिनको कि ये पारितोषिक दिए गए हमारे टाटा कंपनी के CMO श्री कामत साहब, रजनी कामत जी, और एग्जीक्यूटिव कंपनी से ही उन्होंने इसमें हाजिरी दी। सभी हमारे आसपास के विद्यालय हैं उनके आचार्य श्री भी थे, हमारी इस संस्था के ट्रस्टीज थे, सभी लोगों ने इस प्रोग्राम को बहुत अच्छे से एंजॉय किया। बच्चों ने बड़ा डाइवर्सी जो हमारा कल्चर है उसको शोकेस किया, और अलग अलग विधा में ही वो आगे निकले, जैसे ड्रामा भी था, कुछ कॉमेडी का भी था, उसमें बच्चों के अलग अलग संस्कृति से, गुजरात से, राजस्थान से कुछ डांसेस को भी लिया, और इस तरह से प्रोग्राम को पूरा एक विविधता को दर्शाया। इसमें सचोट समाचारों सौथी झड़पी मेड़ो माटे अमारी चैनल ने सब्सक्राइब करो।